50 એકડા તો બધા રોજ તમે લખો છો ને નોટ માં તમે રોજ એક થી 50 એકડા લખશો એટલે તમને વારંવાર બોલવા વારંવાર લખવા અને વારંવાર સાંભળવાથી આપણને જલ્દી એકડા પણ આવડે અને એકડા સમજ પણ સમ પડે બરાબર તો હવે એક થી 50 એકડા તમને બધાને આવડે છે તો હવે હું તમને આજે ઊંધા એકડા શીખવાડીશ જુઓ સૌપ્રથમ તો આપણે સીધા એકડા ઉપરથી ઊંધા એકડા કેવી રીતે લખવા એ હું તમને શીખવાડું છું બરાબર પહેલા અહીંયા ધ્યાન આપો કે સીધા એકડા આપણે કેવી રીતે લખીએ છીએ જુઓ આપણે સીધા એકડા તો આવી રીતે લખીએ છીએ ને એકડી એક બધા અહીંયા ધ્યાન આપવાનું છે બોર્ડ ઉપર બગડી બે તગડી ત્રણ ચગડી ચાર પાચડી પાંચ છગડી છ સાતડી સાત આઠડી આઠ નવડી નવ એકડી દસ આવી રીતે આપણે સીધા એકડા લખીએ છીએ ને કે પછી જુઓ હવે બીજી લાઈન લખીએ બે એકડા અગિયાર એકડ બગડ બાર એકડ તગડ તેર એકડ ચોગડ ચૌદ એકડ પાછળ પંદર એકડ છગડ સોળ એકડ સાતડ સત્તર એકડ આઠડ અઢાર એકડ નવ્વાડ ઓગણીસ બગડી ને મીંડે વીસ બરાબર આ રીતે તગડ એકડ એકત્રીસ ચોગડ એકડ એકતાલીસ આ રીતે આપણે લાઈન લખીએ ને તો આપણે સીધા એકડા તો લખીએ જ છીએ સીધા એકડા તો બધાને ક્રમમાં લખતા આવડે જ છે તો આ રીતે સીધા એકડા તમારે રોજ નોટમાં એકવાર લખવાના છે બરાબર અને હવે સીધા એકડા ઉપરથી હું ઊંધા એકડા કેવી રીતે શીખવાડું એ તમે અહીંયા તમારે શીખવાનું છે બરાબર તો જુઓ આપણે અહીંયા સીધા એકડા તો આપણે આવી રીતે લખીએ જ છીએ સીધા એકડા તો આપણને બધાને બોલતા આવડે જ છે કે એકડે એક બગડે બે તગડે ત્રણ ચોગડે ચાર પાછળે પાંચ છગડે છ સાતડે સાત આઠડે આઠ નવડે નવ એકડે એકડે મીંડે દસ આવી રીતે આપણે સીધા એકડા તો બોલીએ જ છીએ ને હવે આપણે ઊંધા એકડા ચલાવવાના છે તો ઊંધા એકડા ચલો કઈ રીતે આપણે શીખવાના એ તમને અહીંયા શીખવાડું છું જુઓ બધા અહીંયા ધ્યાન આપજો હા જ્યારે આપણે અહીંયા ઊંધા જો મેં અહીંયા ઊંધા એકડા લખેલા છે પણ તમને ઊંધા એકડા આવડતા નથી તો તમારે ઊંધા એકડા કેવી રીતે શીખવાના અહીંયા આપણે સીધી લાઈન લખેલી છે એકડ એકની બરાબર તો જો મેં અહીંયા એકડ એકની લાઈન અહીંયા ઊંધેથી ચાલુ કરી છે એકડ એકથી પણ તમારે આવું કરવાનું નથી આમ ઉપર જવાનું નથી બરાબર આમ એકડ એક બગડ બે આવી રીતે નથી જવાનું તમારે અહીંયાથી જોવાનું અને અહીંયાથી બોલતા સીધા અહીંયાથી આમ સીધું આવવાનું છે આ રીતે કરશો તો તમને પહેલાની અને પછીની સંખ્યા આવડશે બરાબર તો તમારે અહીંયા એકડે મિનિટે 10 પહેલા આપેલા લખેલા હશે અહીંયા જો મેં અહીંયા લાઈન લખેલી છે બરાબર પણ આ તમને અહીંયા કેવી રીતે લખવું એ શીખવાડું છું તમારે અહીંયા એકડે મિનિટે 10 આપેલા હશે બરાબર અને એકડે મિનિટે 10 થી તમારે એકડે એક સુધી પહોંચવાનું છે એકડે મિનિટે 10 થી તમારે ઉપર જતા જતા એકડે એક સુધી અહીંયા નીચે પહોંચવાનું છે ઊંધા એકડામાં સીધા એકડામાં એકડે એક થી એકડે મિનિટે 10 સુધી પહોંચીએ છીએ અને ઊંધા એકડામાં આપણે એકડે મિનિટે 10 થી એકડે એક સુધી પહોંચવાનું છે તો આપણે હવે એકડે મિનિટે 10 આપેલા છે અને એકડે મિનિટે 10 પછી શું આવે બોલો એકડે મિનિટે 10 પછી શું આવે પહેલા પછી નહીં એકડે મિનિટે 10 પહેલા શું આવે એકડે મિનિટે 10 આપણે અહીંયા લખેલા છે ને એના પહેલા શું આવે પહેલા સૌથી પહેલા બધાએ સીધા એકડા લખવાના અને સીધા એકડા લખ્યા પછી યાદ કરવાનું છે કે એકડે મિનિટે 10 પહેલા શું આવે 9 વડે 9 નવડે નવ પહેલા શું આવે જો નવડે નવ પહેલા શું આવે 8 વડે 8 નવડે નવ પહેલા યાદ કરવાનું કહું છું હા જુઓ આ નવડે નવ છે એના પહેલા ઉપર આપણે આમ ઉપર જવાનું છે નવડે નવ પહેલા શું આવે 8 વડે 8 હવે 8 વડે 8 ની ઉપર કઈ રકમ આવે જુઓ 8 વડે 8 છે એના પછી શું આવે આપણે આમાં પછી બોલાય છે પણ આપણે 8 વડે 8 પહેલા શું આવે 7 વડે 7 આમાં જોવાનું છે પહેલા ઊંધા એકડા લખ
તગડે 3 પહેલા બગડે 2 તો તગડે 3 પહેલા અહીંયા જો આપણે આ બગડે 2 લખી અને પછી બગડે 2 ની ઉપર શું આવે એકડે 1 તો અહીંયા આપણે લખ્યા એકડે 1 તો આ થયા સીધા એકડા અને આ એકડે મીંડે 10 9 વડે 9 8 વડે 8 7 વડે 7 6 વડે 6 5 વડે 5 6 વડે 4 7 વડે 3 2 વડે 2 1 વડે 1 બરાબર આવી રીતે તમારે 10 થી ચાલુ કરી અને આ જે સીધી લાઈન છે એને 10 એકડે મીંડે 10 થી એકડે 1 સુધી ઊંધા લખવાના છે તો તમારે આ રીતે ઊંધા એકડા લખવાના છે એ જ રીતે બગડે મીંડે 20 અહીંયા આપેલા છે બરાબર બગડે મીંડે 20 આપેલા છે તો બગડે મીંડે 20 આપેલા છે તો બગડે મીંડે 20 પછી શું કરવાનું તમારે બગડે મીંડે 20 પહેલા યાદ કરવાનું કે 20 ની ઉપર શું લખેલું હોય આપણે જો 20 ની ઉપર 20 ની ઉપર શું લખેલું છે એકડ નો વર્ડ 19 બગડા પહેલા સેમી લાઈન આવે એકડાની લાઈન આવે ને અને મીંડા પછી પહેલા શું આવે એકડે મીંડે 10 પહેલા શું આવે 9 વડે 9 તો એકડ નો વર્ડ 19 પછી એકડ એકની લાઈન છે અને 9 વડે 9 પહેલા શું આવે 8 વડે 8 તો બની જાય એકડ 8 વડે 18 આવી રીતે તમારે આખા ઊંધા એકડા લખવાના છે કે 18 પહેલા એકડ 7 વડે 17 એકડ 6 વડે 16 એકડ 5 વડે 15 એકડ 6 વડે 14 એકડ 14 વડે 13 એકડ 2 વડે 12 તે એકડા 11 બરાબર તો જુઓ આવી રીતે આપણે અહીંયા ઊંધા એકડા શીખવાના છે તમને આવી રીતે આપેલા હશે કે બગડે મીંડે 20 તો અહીંયા 2 એકડા 11 એકડ 2 વડે 12 એકડ 3 વડે 13 એકડ 6 વડે 14 એકડ 5 વડે 15 એકડ 6 વડે 16 એકડ 7 વડે 17 એકડ 8 વડે 18 એકડ 9 વડે 19 ને બગડે ને મીંડે 20 આવી રીતે તમારે અહીંયાથી આ ઊંધા આ સીધા એકડાની લાઈન જે આમ ઉપર જાય છે ને એ તમારી લાઈન આખી ચેક કરી લેવાની પછી કે મેં સીધા લખ્યા છે કે ઊંધા એકડાની લાઈન આવડે બરાબર પાકી પછી તો તમને આ બધી જ લાઈન તમને ઊંધી આવડે બરાબર બરાબર તમારે આ લાઈન મોઢે કરી દેવાની છે કે 10 પહેલા 9 આમાં અહીંયા પછીની સંખ્યા માટે આ બહુ ઉપયોગી છે કે 10 પછી શું આવે પહેલા શું આવે એના માટે બરાબર તો તમારે આવી રીતે ઊંધા એકડા શીખવાના છે એટલે પહેલા તમારે સીધા એકડા લખી કાઢવાના અને પછી તમારે અહીંયાથી જોતું જવાનું કે 10 પહેલા શું આવે અને પછી અહીંયા તમારે 10 પછી અહીંયા લખવાના છે આવી રીતે 10 પહેલા અને 10 પછી આવી રીતે તમે પહેલાની અને પછીની સંખ્યા શીખશો એ માટે તમારે ઊંધા એકડા અને સીધા એકડા આવડવા ખૂબ જ જરૂરી છે બરાબર તો તમારે આજે હોમવર્કમાં પાના નંબર સીધા એકડા છે બરાબર હોમવર્કમાં તગડ છગડ 36 અને તગડ સાતળ 37 લખવાનું છે બરાબર સીધા અને ઊંધા એકડા બરાબર 50 સુધી આપણે એકડા ચલાયેલા છે એટલે સીધા અને ઊંધા એકડા જુઓ આ એકડ એકની લાઈન છે તો એકડે એક બગડ બે એવી રીતે અહીંયાથી તમે આમ ઉપર જશો ને તો ધીમે ધીમે 10 સુધી પહોંચી જશો પણ તમારે કેવી રીતે